ગાંધીનગરમાં આખું આખું ગામ વેચી માર્યાની ઘટના બાદ હવે પંચમહાલ જિલ્લામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. ગોગંબા ગ્રામ પંચાયતમાં સર્વે એજન્સીની ગંભીર બેદરકારીના કારણે સરકારી જાહેર મિલકતો ખાનગી વ્યક્તિઓના નામે થઈ ગઈ છે. ગામના વર્તમાન સરપંચ નિલેશ પરિયાએ સર્વે એજન્સીના ભોપાળાનો પર્દાફાશ કર્યો છે, જેમાં સરકારી શાળા, નદીનો બ્રિજ, સરકારી ક્વાર્ટર્સ બધું જ ખાનગી વ્યક્તિઓના નામે થઈ ગયું છે. આ બાબતે સરપંચ નિલેશ પરિયાએ પુરાવાઓ સાથે જિલ્લા લેન્ડ રેકોર્ડ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. મહત્વનું છે કે સર્વેમાં ગામની ભૌગોલિક સ્થિતિ અને મિલકતોના ક્ષેત્રફળ અને સર્વે નંબર સહિતના રેકોર્ડનું ડિજિટલાઇઝેશન કરવાનું હતું. જે ગામની ખાનગી અને સરકારી મિલકતો છે એના સર્વે કરી અને એને પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી. આ કામગીરી પૂરી થયા પછી વર્ષ 22માં ધીરે ધીરે જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું કે આ સિટી સર્વેની કામગીરીમાં બહુ મોટો ગોટાળો થયો છે, અને જ્યારે એના ઊંડાણમાં અમે ગયા ત્યારે અમને ખબર પડી કે સિટી સર્વે કરનાર એજન્સીએ સ્થાનિક ગામમાં સ્થળ ઉપર કોઈ મુલાકાત કે કોઈ માપણી કે મેજરમેન્ટ વગર, ગ્રામ પંચાયતના કોઈપણ રેકર્ડને કન્સિડર કર્યા વગર, પોતાની જાતે માત્ર આકારણીના આધારે મિલકતોના હક આઇડેન્ટિફાઈ કરી દીધા. એક બે કે 5-10 મિલકતોની વાત હોય તો કદાચ અમે દરખાસ્ત કરી દઈએ, પણ આખે આખું સર્વે કદાચ 10-15% જેન્યુઇન થયા હશે, પણ 80-85% જે છે એ ક્યાં તો માપમાં ભૂલ છે, ક્યાં તો માલિકી હકમાં ભૂલ છે, અને એ બધી ભૂલો પંચાયત કઈ રીતે આઇડેન્ટિફાઈ કરે? પંચાયતનું રેકર્ડ છે, રેકર્ડ પંચાયત આપવા માટે તૈયાર છે, પણ જે તે એજન્સી અને સંબંધિત વિભાગ જાતે અહીંયા આવે અને પુનઃ સર્વે કરે ત્યારે જ આ ભૂલો સુધરી શકે એમ છે અને ગામ લોકોને ન્યાય મળી શકે તેમ છે.